આજના અમૃત આચમનમાં આપણે કોની નાતમાં રહેવું છે હવે કયા સમાજમાં કયા ગ્રુપમાં ભળવું છે વિચારજો આજના અમૃત આચમનમાં એ કથા આવે છે જેને દ્રઢ સત્સંગ હોય જેને દ્રઢ સત્સંગ હોય પછી ગમે તેવું દુઃખ આવી પડે દુઃખ તો આવે સત્સંગીને આવે અત્યારે વર્ષ ઠંડી પડે છે સુસાધુન ન પડે કોઈ મોટા સીધ હોય ઠંડી ન પડે ઠંડી સિઝન છે બધાને ઠંડી લાગે પણ આપણે ચાદર ઓઢીને આપણી જાતને સાચવી શકીએ ગમે એવું દુઃખ આવી પડે સત્સંગીને કારણ સંસાર દુઃખરૂપ જ છે જેમાં ઠંડી છે એ બધે ઠંડી પડે મંદિરમાં પડે ને ઘરમાં પડે દુકાનમાં પડે જ્યાં જાઓ તે ઠંડી તો પડે જ એમ સંસાર આખું દુઃખરૂપ છે દુઃખ આવી પડે સત્સંગીને તો મન પાછું ના પડે ઘણાનું મન પાછું પડે ભજન કરી કરીને થાકી ગયા અરે નિયમ પાળું છું ચાતુર્માસમાં એકટાણા કરું છું શ્રાવણ મહિનામાં ઊભો ઊભો જમું છું એટલી બધી હું મહેનત કરું છું છતાં આ દુઃખ આવી પડ્યું મહારાજ કે છે દ્રઢ સત્સંગી હોય એને ગમે હું દુઃખ આવી પડે અને સત્સંગમાં અપમાન થાય શ્રીજી મહારાજ વખતે ઘણા ઘણા હરિભક્તોની કસોટી લેવાતી ભરી સભામાં અપમાન થાય ઊભો થઈ જાય કાઢી મૂકો પાર્ષદને કહે અને ધક્કા મારીને કાઢી મૂકો આટલું અપમાન થાય છતાં એના મનમાં એક શંકા ન થાય કે ચાલો ફેરવું ફેરવશું વાત જ નહીં કાંઈ જ નહીં જેને દ્રઢ સત્સંગ હોય એને ગમેવા દુઃખ આવે સત્સંગમાં એનું અપમાન થાય છતાં કોઈ પણ રીતે સત્સંગમાંથી એનું મન પાછું પડે નહીં સુખ આવે કે દુઃખ આવે સત્સંગીઓ માટે તો એક વાત નક્કી જ હોય આપણને કંઈ સાનુકૂળતા આવે જીવનમાં સારું સુખ મળે તો એમ સમજવું ભગવાનની કૃપા ભગવાનની કૃપા સમજવી અને ઈચ્છા પ્રમાણે કામ ન થાય ધાર્યું ન થાય તો ભગવાનની ઈચ્છા સમજવી સારું થાય તો ભગવાનની કૃપા સારું ન થાય તો ભગવાનની ઈચ્છા પણ મન ડોલાવવું નહીં શ્રીજી મહારાજ કહે છે આવા જે હરિભક્તો હોય જેનું સત્સંગમાંથી મન પાછું હઠે નહીં કોઈ પણ સંજોગોમાં એવા દ્રઢ સત્સંગી એ અમારા સગાવાલા છે ઓહ હવે ભળવું છે કઈ નાતમાં આપણે કહ્યું ને ભગવાનના સગાવાલા થવું હોય તો આવા પાક્કા સત્સંગી રહેવાનું એ જ અમારી નાત છે શ્રીજી મહારાજના શબ્દો છે આવા સાચા સત્સંગીઓ અમારા સગાંવાલા છે અને એ જ અમારી નાત છે અને આ દેહે કરીને આવા સત્સંગીઓ ભેગા જ રહેવું છે મહારાજને અક્ષરધામમાં નહીં આવા સત્સંગીઓ સાથે રહેવું છે કેવા સત્સંગી ગમે એવા દુઃખમાં મુશ્કેલીમાં જેનું મન ડોલે નહીં મન જીતે પચનામૃત છેલ્લા પ્રકરણનું એકવીસમું